અમારે બૂથ ફરવાની કાંઈ જરૂર નથી, આ તો બધાએ કીધું કે તમે ઉમેદવાર છો એટલે આંટો મારવો પડે, એટલે મેં 20-25 ગામમાં આંટો માર્યો, જસદણ સિટીની માઇલ પર આંટો માર્યો, પણ એ આંટો માર્યો પણ એ મતદારોની જે લાઈનો જોઈ એટલે મને એમ થયું કે વાહ ભાઈ વાહ, કીધું એવી લીડ આવશે ને કે એની વાત જવા દો, એટલે એટલી કોંગ્રેસની લીડ આવશે. આ વિછિયા જસદણ તાલુકો કોંગ્રેસનો ગઢ છે અને કોંગ્રેસનો ગઢ રહેવાનો છે. એ ભાઈ જો કહેતા હોય કે મને વ્યક્તિગત રીતે મત મળવાના છે તો એમને રખડવું ન પડે અને આખી સરકારને ન ઉતારવી પડે, એટલે આ કણે જે કોંગ્રેસ છે ને કોંગ્રેસ એમને જાળવી રાખવાની છે. અવસરભાઈ ને ડાયાબિટીસ છે, ડાયાબિટીસ છે એટલે ખાંડ વગરની જે છે એ ચા પીવે છે, પરંતુ 23 તારીખે જે પરિણામ આવશે અવસરભાઈ એમાં મીઠાશ હશે, મીઠાઈ વેચવાનો સમય આવશે, એ દિવસ મીઠાઈ ખાશો? 23 તારીખે રિઝલ્ટ આવશે ને એટલે હું મોઢું બંધ રાખીશ ને તો અમારા કોંગ્રેસના તમામ સમાજના કાર્યકરો આગેવાનો મોઢું ફાડી ફાડીને પેંડા મોઢામાં નાખશે, મારે હું ગળે હોત જવાનો છું આખે આખા. અવસરભાઈ સંપૂર્ણ આત્મવિશ્વાસ છે તમને, કારણ કે મતદાન જે થયું છે લગભગ સરખે સરખું જ થયું છે, પાછલી વખત જે થયું હતું એના આસપાસ જ મતદાન છે. શું તમને લાગે છે કે ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હશે કે પછી ભાજપ તરફી, કારણ કે ફેસ જોઈને ચૂંટણી લડવામાં આવી છે એવું લાગે છે આપને, ચહેરો જોઈને? ચહેરા બેરાની વાત ન આવે, બધાને ખબર છે, હવે નાના છોકરાઓને ખબર મંડવી પડવા તો મતદારોનો અધિકાર જે રહ્યો લોકશાહી છે અને એને હું તમને કહું, આ 25 વર્ષથી આ પબ્લિક મત દેશે, તમામ સમાજના મત દેતા હતા અને એમને જવું હતું તો એને હું તમને કહું તમામ સમાજને આરે રાખવા હતા અને એક એક ગામની માઇલ પર જવું હતું, આંટો મારવો હતો. આ થોરિયાળી ગામ છે, થોરિયાળી ગામનો દાખલો દેવી, થોરિયાળી ગામમાં આવીને તમામ સમાજના આગેવાનોને પૂછે કે ભાઈ મારે આ વિચાર છે પક્ષ બદલો કરવો, તમે શું કહો છો, તો ગામને એમ થાય કે અમને પૂછવા આવ્યા, એટલે મોટામાં મોટો રોષ ઈવડે એમનો છે. અને આજે અમે 25 વર્ષથી એનું આમ કહેવાય ને ઓલું હાથી ઘોડે કામ કર્યું છે, એવું હાથી ઘોડે કામ કરેલું, પણ અમને પણ પૂછવામાં આવ્યું નથી ક્યારે કે મારો આ વિચાર છે શું કરવું કે હા કો કાંઈ, એટલા મતદારોને દગો દીધો છે અને ગરદાર માણસને આ મતદારો નો સ્વીકારે ને અમારી વફાદારી છે એટલે મતદારો અમને સ્વીકારવાના છે. અવસરભાઈ જે પ્રકારે એમની ઓડિયો ક્લિપ, જે કથિત ઓડિયો ક્લિપ, હજુ એને પુરવાર નથી થઈ એટલે આપણે એ ન કહી શકીએ, પરંતુ જે પ્રકારે ઓડિયો ક્લિપમાં વાત કરતા દેખાય છે એ બાબતને લઈને તમે શું કહેશો? એમનું એવું કેવું છે કે એમણે આ પ્રકારની કોઈ વાત કરી જ નથી ને એમનો અવાજ છે જ નહીં? એ ઓડિયો કેસેટ જે રહી ને મેં ક્યાંય વાત કરી નથી, કોઈ હારે વાત કરી નથી. એમને કુંવરજીભાઈએ જે વાત કરી છે એવું એમણે કીધું છે કે એમની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જે કોઈને ધમકાવતા હતા, એ ઓડિયો ક્લિપની જે વાત છે એમણે એવું કીધું છે કે એ એમનો અવાજ નથી, એ એવું કહે છે કે આ આક્ષેપ ખોટા છે કે મેં કોઈને ધમકી આપી હોય એમ કુંવરજીભાઈ એવું કહે છે. ઓડિયો ક્લિપ મેં જે સાંભળી નથી, ઓડિયો ક્લિપ એમને જો કરી હોય ને તો અવાજ હોય એટલે તરત ખબર પડી જાય કે આ કોનો અવાજ છે એ, એટલે ઓડિયો ક્લિપ તમે સાંભળ્યો એટલે તમને ઓટોમેટિક ખબર પડી જવી પડે કે આ ખરેખર કોનો અવાજ છે, એ એમનો જ અવાજ હોય. અને ધમકાવાની હું તમને કહું એને કે બાકી નથી મૂકી, આ જે મતદારો જે રહ્યા અમુક અમુક વિસ્તારની મળપા બિચારાઓને મત કોંગ્રેસને દેવો, પણ એ કે તમે અમને બહાર ન કાઢતા કે આવા એટલા બધા દાબમાં છે. મેં કીધું ભાઈ આ તો લોકશાહી છે, તમારે ડરવાની જરૂર નથી, મેદાનમાં આવો, એમાં કાંઈ એવું ન હોય, આ તો લોકશાહી છે અને એમને બધાને ધમકાવીને આવું બધું કરેલું છે. અવસરભાઈ તમે એમની સાથે 27 વર્ષ રહ્યા છો, એ કોંગ્રેસમાં હતા, તમે હવે કોંગ્રેસમાં છો અને એ ભાજપમાં છે, 27 વર્ષ દરમિયાન ક્યાંય આવું થતું હતું ખરું કે પછી ઇઝીલી એ જીતી જતા હતા? અમે એમની હારે હતા, અમે પીડાતા હતા ખરેખરા, પણ અમારે પક્ષ મૂકવો નહોતો. આ તો અમે ભાગશાળી કે જાણે ઓલી આજીવન જેલ પડી હોય ને જેને સૂટાઈ થયા હોય ને એમ એમ સૂટાઈ થયા છીએ, અમારે કોંગ્રેસમાંથી ગયા ને એટલે કોંગ્રેસનું મેદાન એ સાફ થયું છે, કોંગ્રેસ એની એકની હતી, હવે આજે આ કોંગ્રેસ રહી એ તમામ સમાજની અને અમારી બધાની હિયરી આ કોંગ્રેસ થઈ છે. હવે વિધાનસભા ચૂંટણીના જે પરિણામો છે, પરિણામોની રાહ જોવાઈ રહી છે, જસદણની જનતા, વિછિયાની જે જનતા છે એ તમારી પાસે અપેક્ષા રાખીને બેઠી છે, સૌથી પહેલી પ્રાયોરિટી જો તમારી રહેશે તો કઈ રહેશે, કઈ કઈ બાબતો તમે ખાસ ધ્યાન રાખશો? અહીંયા ભૌગોલિક રીતે અમારે અહીંયા કણે જે મતદારો રહ્યા ને અમારા મતદારોને કાંઈ અહીંયા કોઈને બે નંબરના ધંધા કરવાની નથી, કોઈને કાંઈ એવી ફાયેલું ન હોય, અમારે ઝીણું મોટું કંઈ કામકાજ હોય, રોડ રસ્તા ટાઈમ ટુ ટાઈમ પાણી આવવું જોઈએ, આરોગ્યની સુવિધા હોવી જોઈએ, શિક્ષણની સુવિધા હોવી જોઈએ, કોઈ પોલીસ સ્ટેશનનું બીજું ત્રીજું કામ હોય તો એ અમારે કરવાનું હોય. આ અમારા જે મતદારો રહ્યા ને આ બધા ખેડૂત લક્ષી છે, આ બધા ખેડૂત છે, આ કણે એવા કોઈ મોટા ઉદ્યોગો નથી, એટલે આ બધા ખેડૂત છે. ખેડૂતને આ જ્યારે વરસ થોડું ઘણું મોડું આવે, વરસાદ ઓછો પડ્યો હોય
તો અમારે જે કઈ ગ્રામ સેવક થી માંડીને જે કઈ અધિકારીઓ આવતા એ અધિકારીઓ ને અમારે ધ્યાન દોરવાનું કે જે તે વિસ્તારમાં તમે ક્રોપ કટિંગ કરવા જાઓ એટલે તમે અમને યાદ કરજો, એટલે ક્રોપ કટિંગની માઇલ પર ગામની માઇલ પર અમે ખેડૂતને કેવી ને આ પાંચ વ્યક્તિને કેવી, જ્યારે ક્રોપ કટિંગ થતું હોય એટલે એમ કેવી તમે વ્યવસ્થિત ક્રોપ કટિંગ કરાવજો અને આ ખેડૂતને અમે વીમા અપાવી ક્રોપ કટિંગ વ્યવસ્થિત થાય એટલે આવડું આ એકણે ખેડૂત જરૂર છે. બીજું અવસરભાઈ છેલ્લો સવાલ છે, સવાલ એ છે કે જ્યારે માની લો તમારી જીત થઈ જાય છે અને ભાજપ હારી જાય છે તો તમે શું માનો છો, કોની જીત એટલે કેવી રીતે એની જીતને તમે વ્યાખ્યાયિત કરશો? ભાજપ આંકણે હારવાની છે, કોંગ્રેસ જીતવાની છે, અને કોંગ્રેસ જીતશે એટલે જસદણ જીતશે, જસદણ જીતશે એટલે વિંછિયા જીતશે, વિંછિયા જીતશે એટલે કોંગ્રેસ જીતશે, તમામ સમાજના મતદારો જીતશે. તો આ હતા અવસરભાઈ નાકિયા. હવે પરિણામો જે છે એ પરિણામો ઈવીએમમાં કેદ થઈ ગયા છે. મોડી ચા સાથે તેઓ અત્યારે પોતાનો જે થાક છે થાક ઉતારી રહ્યા છે, પરંતુ વિધાનસભા સુધી પહોંચવાની જ્યારે જીતની જ્યારે એમને સમાચાર મળશે ત્યારે મોડું મીઠું જરૂર કરશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 જસદણ.